હેલો ફ્રેન્ડ, હું ગોહિલ જીતેન્દ્ર. મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું સ્વાગત છે. મિત્રો, ખાસ સરાસરી જે ચેપ્ટર આપણે સમજી રહ્યા છે એના ત્રીજા ભાગની અંદર કંઈક સરાસરીની કેવી પેટર્નના દાખલા બને, કંઈક વિવિધ પ્રકારના દાખલા છે જે પરીક્ષામાં ખાસ પૂછાઈ શકે છે, તો એ દાખલાને આપણે સમજવા પ્રયત્ન કરીએ. વધુ સમય ન લઈએ ઉદાહરણ તરફ આગળ વધશું. આશા રાખું છું નોટ અને પેન સાથે રાખો. પહેલો દાખલો છે મિત્રો, ત્રણ સંખ્યાની સરાસરી. મિત્રો, ત્રણ સંખ્યા કહી દીધી, ત્રણ સંખ્યાની સરાસરી કેટલી આપી દીધી છે? 13 આપેલી છે. જો એમાંથી બે સંખ્યા, બરાબર, આપણને ખ્યાલ નથી, બે સંખ્યા કહી દીધી છે, 12 અને 17 છે, તો ત્રીજી સંખ્યા આપણને ખબર છે નહીં. પેલા તો મિત્રો ખાસ આપણે સરાસરી શોધવાની છે, તો સરાસરીનું સૂત્ર લખી નાખો. આપેલ સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા, આપણે ટૂંકમાં લખીએ છીએ અહીંયા, બરાબર. એટલે તો ત્રણ સંખ્યાની સરાસરી, જે ત્રીજી સંખ્યા આપણને ખબર નથી, બે સંખ્યા આપી છે, એક સંખ્યા કઈ છે? 12, બીજી સંખ્યા કેટલી છે? 17, પણ ત્રીજી સંખ્યા આપણે જે છે ખબર નથી. ધારો કે એક્સ હશે, આપણે સમજી લઈએ, ધારી લે એક સંખ્યા 12, બીજી 17 છે, ત્રીજી એક્સ છે. હવે આ ત્રણેયની સરાસરી કેટલી આપી દીધી છે આપણને? 13 આપેલી છે. આ ત્રણેયની સરેરાશ આપણને 13 મળેલી છે, તો આ સંખ્યા આપણે શોધવાની હોય તો સૂત્રમાં લખીએ કે સરાસરી આપણને મળી ગઈ છે કેટલી છે? 13. ઓકે, આ બંને પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા કઈ આવશે? 12 વત્તા 17 વત્તા ત્રીજી સંખ્યા આપણને ખબર નથી, એટલે એક્સ લખીએ. કુલ સંખ્યા કેટલી થશે? તો 1, 2 અને 3, તો અહીંયા લખીએ 3. મિત્રો, એકદમ સરળ હોય છે. મેં તમને આની પેલા ઉદાહરણ તો એમાં પણ વાત કરી હતી કે જયારે ભાગાકારમાં હોય બરાબર ની ઓલી બાજુ જાય તો ગુણાકાર થાય છે, આ બંનેનો સરવાળો કરી અહીંયા ભાગાકારમાં બાદ બાકી કરવાની છે. અહીંયા શું થશે? 13 × 3, એટલે 13 તરીકે થશે, 39 થશે. તો ખાસ હું લખી નાખું 39, અહીંયા સમજી લો 13 નો અહીંયા 3 સાથે ગુણાકાર થાય છે, 13 × 3 = 39, તો 39 મેં લખ્યા બરાબર ના બરાબર. 12 વત્તા 17 કરી નાખો, 12 અને 17, 7 ને 2 = 9, 29 થશે, વત્તા એક્સ. મિત્રો, જયારે આ બંને આ ભાગાકારમાં તો ગુણાકારમાં ગયા, અહીંયા બંને વચ્ચે સરવાળાની ક્રિયા થાય છે, એટલે બરાબર ઓલી બાજુ સાથે બાદ બાકી થશે, તો એ લખી નાખીએ 39 - 29 = x, તો 39 માંથી 29 થશે, તો x બરાબર આપણને 10 મળે છે. મિત્રો, કેટલું સરળ છે. જયારે આપણે રકમ વાંચશું તો આપણે એકદમ મૂંઝાઈ જાય કે બે સંખ્યા આપી છે, ત્રીજી સંખ્યા કેમ શોધવી, પણ એકદમ સરળ હોય છે. બે સંખ્યા આપેલી લખી નાખો, ત્રીજી સંખ્યા બરાબર આપણે એક્સ ધારી દીધો છે, અને આ બંને સંખ્યાનો સરવાળો કર્યો છે. આ જે ભાગાકારમાં કુલ સંખ્યા હતી ત્યાં કઈ 39 માંથી 29 બાદ કરી, એટલે આપણે એક્સ બરાબર કેટલા મળે છે? 10 મળે છે. તો ત્રીજી સંખ્યા બરાબર શું છે? એક્સ, એટલે ત્રીજી સંખ્યા બરાબર 10 આવે છે. ત્યાર પછી ચાર સંખ્યાની વાત કરે છે. ચાર સંખ્યાની સરેરાશ કેટલી આપી દીધી? 22, અને એનો સરવાળો જે ચારે એમાંથી ત્રણ સંખ્યાની વાત છે, પ્રથમ ત્રણ સંખ્યા, ખાસ અહીંયા શું કીધું છે, આ પ્રથમ ત્રણ સંખ્યાનો સરેરાશ આપણને સરવાળો કરતો આપજે 72, ચોથી સંખ્યા આપણને ખબર નથી, એ જ પેટર્ન છે. અહીંયા ત્રણ સંખ્યાની વાત હતી, અહીંયા ચાર સંખ્યાની વાત કરીએ, અહીં સરાસરી કેટલી લખી નાખે? સરેરાશ બરાબર શું છે? સૂત્રમાં લખી નાખે આપેલી સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. અહીંયા લખી નાખીએ છે સરેરાશ કેટલી મળી છે? ચાર સંખ્યાની સરેરાશ કેટલી છે? 22, તો 22 લખી નાખીએ બરાબર ના બરાબર. પ્રથમ ત્રણ સંખ્યા, તો અહીંયા આપણે ધારી લઈએ કે એક આ એક સંખ્યા, આ બે અને ત્રણ, આ ત્રણેયનો સરવાળો તમને આપી દીધો, કીધી નથી, અહીંયા આપણે કીધી હતી 12 અને 17 કીધી, અહીં કીધી નથી, તો આપણે કઈ વાંધો નહીં, આ ત્રણેય સંખ્યાનો સરવાળો 72 છે, અને ચોથી સંખ્યા આપણને ખબર નથી, એટલે આપણે એક્સ ધારીએ છીએ. ત્રણ સરવાળો સંખ્યાનો સરવાળો કેટલો છે? 72 વત્તા આપણે ત્રીજી સંખ્યા જે ચોથી સંખ્યા છે એના માટે આપણે એક્સ ધારીએ છીએ. કુલ સંખ્યા કેટલી છે? તો પેલા જ લખેલી વાત છે, રકમમાં જ લખ્યું છે ચાર સંખ્યા, એટલે રકમ અહીં 4 આવશે, આ 4 બરાબર ની ઓલી બાજુ જશે, બરાબર, એકદમ સરળ છે. 22 × 4 કરી એટલે 88 થશે, બરાબર 72 વત્તા એક્સ, આ એક્સ એટલે ચોથી સંખ્યા છે. મેં તમને હમણાં જ કીધું આગલા ઉદાહરણમાં કે ભાઈ બરાબર ની આ બાજુ જાય, વધતા હોય તો ઓછા થાય અને ઓછા હોય તો વધતા થશે, કારણ કે આ બંને વચ્ચે સરવાળા અને બાદબાકીના સંબંધ છે, સરવાળો છે, એટલે ઓછા થશે. 88 - 72 બરાબર બરાબર એક્સ, તો એક્સ બરાબર આપણને મળી જાય 6 અને 1, તો એક્સ બરાબર આપણને મળશે 16. મિત્રો, એક્સ બરાબર આપણને શું મળે? 16, એટલે 16 એટલે એક્સ એટલે કઈ? ચોથી સંખ્યા. ચોથી સંખ્યા બરાબર આપણને કઈ મળે છે? 16 મળે છે. મિત્રો, ખાસ આવા દાખલા નવોદયમાં પૂછાય છે અને સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આવા દાખલા પૂછાય છે, તો ખાસ
આ દાખલાને બે વખત રિપીટ કરશો એટલે આવડી જશે, કાંઈ છે નહીં. જે સંખ્યાનો સરવાળો આપ્યો છે ઓલી બાજુ બાદ થશે, કુલ સંખ્યા છે નીચે છે 4, એ સામે જશે. ભાગાકારમાંથી ગુણાકારમાં 22 ગુણ્યા 4 88 થાય. આ 72 છે, 88 માંથી બાદ કરો એટલે 16 મળે છે, બરાબર. ત્યાર પછી આપણે ત્રીજું ઉદાહરણ કરીએ, કે એવું ખાસ ત્રીજું ઉદાહરણ ખૂબ જ અગત્યનું છે, કે 12 છોકરાઓની સરેરાશ, 12 છોકરા છે એની સરેરાશ તમને 20 આપેલી છે, પછી એમાં એક છોકરો ઉમેર્યો. પેલા અહીંયા ખાસ લખીને સમજીને, 12 છોકરા છે એની સરાસરી, એટલે કે સરાસરી કેટલી છે, તમને સરાસરી આપી છે કેટલી છે, 20 વર્ષ. 12 છોકરાના ઉંમરની સરાસરી કેટલી છે, 20 વર્ષ છે. હવે એમાં એક છોકરો ઉમેર્યો, એટલે એક છોકરો ઉમેર્યો એટલે 12 માં એક નાખીએ એટલે કેટલા થશે, 13 છોકરા થશે. મિત્રો આ 12 માં એક પ્લસ થયો એટલે કેટલા, 13 છોકરા થશે. તો એમાં સરેરાશ એટલે સરાસરી શું થયું, સરેરાશ એક વર્ષ ઘટે છે, તો એક વર્ષ ઘટે એટલે શું થશે, તો 20 માંથી એક બાદ કરો એટલે 19 થશે. તો આની સરાસરી કેટલી આવે છે, 19 આવે છે. મિત્રો સમજી લ્યો રકમને બે વાર, ફરી વખત આપણે સમજીએ, 12 છોકરાની સરેરાશ કેટલી છે, 20 વર્ષ, જે રકમ આપેલી છે એ લખેલી છે. પણ એક છોકરો ઉમેર્યો તો 12 માં એક છોકરો પ્લસ થાય એટલે 13 છોકરા થશે, તો સરાસરી એની ઘટી, તો સરેરાશ કેટલી, એક વર્ષ ઘટી છે. તો આપણે કીધું નથી 19, પણ આપણે સમજવાનું છે, પેલા 20 હતા 12 હતા ત્યારે, અને 13 બાળકો થાય તો એક ઘટે એટલે 19 વર્ષ થાય છે. તો જે છેલ્લો છોકરો, આ જે છોકરો આપણે એડ કર્યો, આ એક છોકરો આપણે એડ કર્યો, એનું શું કીધું છે, કેટલા વર્ષનો છે આ છેલ્લો છોકરો છે, કેટલા વર્ષનો છે. મિત્રો આવા જે દાખલા હોય, છેલ્લો છોકરો એડ કર્યો છે એની સરાસરી કેટલી હોય, આ દાખલામાં એવું પૂછે કે એક વર્ગમાં 30 બાળકો છે એની સરાસરી કેટલી છે, 35 વર્ષ છે. એમાં શિક્ષક એડ થાય છે, બરોબર, તો સરાસરી કેટલી, તો શિક્ષકની ઉંમર શોધો. તો આવા દાખલા પૂછાય, આ જ દાખલો છે એ આ રીતે પણ પૂછી શકાય. આને આપણે સોલ્વ કરી નાખીએ, પેલા તો 12 અહીં સરાસરી છે એની આપણે સમજી લે, આ છોકરો છે, સરાસરીનું સૂત્ર મૂકી દે, આ છોકરાઓની ઉંમરની વાત થાય છે, બરાબર, ઉંમરની વાત કરે છે, છોકરાઓની ઉંમરની વાત થાય છે, બરાબર. તો અહીંયા શું કીધું, ટોટલ છોકરા છે 12 છોકરાની ઉંમરનો સરવાળો કરી નાખીએ, અહીંયા શું કરી નાખીએ, કુલ બાળકો, ખાસ સમજી લે, સરાસરી કેટલી છે, 20 છે. જો બાળકો આને એકદમ આ બંનેનો ગુણાકાર કરો, આ બંનેનો ગુણાકાર આમાંથી આ બાદ કરશો તો જવાબ મળી જશે, પણ આપણે સૂત્ર જે છે એના ઉપરથી આપણે જવાબ લઈએ છીએ, બરાબર. અહીંયા આપણે જોઈએ છે સરાસરી કેટલી છે, 20, કેટલા ઉંમરનો સરવાળો આપણને ખબર નથી, અહીં કુલ બાળકો કેટલા છે, 12, આ બરાબરની ઓલી બાજુ જશે, તો 12 ગુણ્યા 20 ગુણ્યા 12 બરાબર આપણને શું મળશે, 12 × 2 = 24, તો 240 છે એ શું મળ્યું છે, કુલ 12 બાળકોના વજન, 12 જે બાળકો છે એનો વજન, જે ઉંમર છે, 12 બાળકોની ઉંમરનો સરવાળો કેટલો મળ્યો છે આપણને, ઉંમરનો સરવાળો, જે 12 બાળકો છે એની ઉંમરનો સરવાળો કેટલો મળ્યો, 20 મળ્યો, 240 મળે છે. એવી રીતે અહીંયા આપણે શું કરવાનું છે, 13 બાળકોની ઉંમર, સરેરાશ ઉંમરનો સરવાળો આપણે શોધવો હોય તો શું કરશું, અહીંયા આપણે ખાસ ભૂસી લઈએ, અહીંયા આપણે જોઈએ કે અહીં 12 બાળકો છે એની સરેરાશ 20, તો 12 ને 20 ની સાથે થાય 240, અહીંયા બાળક ભાઈ તો 13 બાળકો થયા, તેની સરાસરી કેટલી થઈ છે, 19 થઈ છે. તો 13 ગુણ્યા 19 કરીએ, 13 ગુણ્યા 19 કરી નાખે, અહીંયા 9 તેરી 27, બધી પડી 2, 9 એકા 9 10 11, 247 કેટલો આવે છે, 247. મિત્રો ખાસ અહીં જોવાનું છે કે એક બાળક જયારે વધે છે ત્યારે એની સરેરાશ, જે બાળકોની ઉંમર છે 13 બાળકોની ઉંમરનો સરવાળો કેટલો આવે છે, 240, અને 12 બાળકો હતા 240, તો 240 247 માંથી 240 આપણે બાદ કરી નાખીએ તો જે બાળક આપણે એડ કર્યો 7 વર્ષ આવે. જે છોકરો છેલ્લો છોકરો આપણે ઉમેર્યો એને કેટલા વર્ષનો છે, તો એ 7 વર્ષનો હોય છે. મિત્રો આવા દાખલામાં થોડુંક મૂંઝાવાનું નહીં, આવા જયારે દાખલા પૂછાય ઉંમરવાળા ત્યારે શું કરવાનું, આ બંનેનો પ્રાપ્તાંકો, જે કુલ સરવાળો આપણે શું આપેલા અવલોકનોનો કુલ સરવાળો છે આપણને ખ્યાલ એ મળી જાય, તો એના આધારે આપણે બે સરવાળામાંથી એક બાદ કરીએ, જે જે વસ્તુ એડ કરી, એક છોકરાને ઉમેર્યો તો એ ઉંમર કેટલા વર્ષનો હતો, એ 7 વર્ષનો હતો મળી જાય. ખાસ આવા દાખલા છે એને થોડુંક સમજજો, વધારે પ્રયત્ન કરજો. ફરી એક વખત રિપીટ કરીએ, 12 છોકરાની સરાસરી 20 છે, તો કુલ સરવાળો કેટલો થાય, 12 બાળકો છે એનો સરવાળો કેટલો થાય, 12 × 2 = 24, એટલે 240 લખાઈ ગયા. પછી એક બાળક ઉમેર્યો 13 બાળકની સરાસરી કેટલી, 19, તો 13 બાળકો છે એની સરાસરી કેટલી, 19,
તો 13 × 19 કરશું એટલે 247 ઈ 13 બાળકોનો સરવાળો થશે. આ બંનેના સરવાળો મળી ગયા. એમાંથી આપણે શું થયું, એક બાળક એડ કર્યો, આ 13 બાળક એડ થયેલ, એનો સરવાળો મોટો છે. મોટામાંથી નાનું બાદ થશે 12 બાળક. જે વધેલો બાળક છે કેટલા વર્ષની ઉંમરનો, તો 7 વર્ષની ઉંમરનો, એ આપણને મળી જાય છે. મિત્રો ખાસ ઉદાહરણ જોઈએ ચોથું. ધોરણ 7 ના કુલ બાળકો કેટલા છે, 25 બાળકો, ફાળો કેટલો, 125 રૂપિયા. તો ધોરણ 6 ની વાત કરીએ, ધોરણ 6 ના કુલ બાળકો કેટલા છે, 40, એને 140 રૂપિયા ફાળો એકઠો કર્યો. તો પ્રશ્ન શું પૂછ્યો, તો કયા ધોરણના બાળકોએ કેટલો સરાસરી ફાળો વધુ એકઠો કર્યો. તો મિત્રો સરાસરી અને સરાસરી શોધવાની છે ધોરણ 7 ના બાળકોની, ત્યાર પછી ધોરણ 6 ના બાળકો છે એની સરાસરી. આ બંને સરાસરીમાં એ જોવાનું કયા ધોરણના બાળકોએ વધુ ફાળો એકઠો કર્યો. તો એની સરાસરી, વધારે જે સરાસરી છે એ શોધવાની છે, બરાબર, ફાળાની. તો અહીંયા ધોરણ 7 ની વાત કરી નાખીએ, અહીંયા ધોરણ 6 ની વાત કરી નાખીએ. કુલ બાળકો કેટલા છે, અહીંયા ડાયરેક્ટ સરાસરી લખી નાખીએ છીએ, સરાસરી. તો અહીંયા કુલ બાળકો કેટલા, ફાળો કેટલો કર્યો, 125 રૂપિયા એકઠો કર્યો છે. કુલ બાળકો કેટલા છે, 25, તો 25 ને 125 ને 25 વડે કરીએ તો 5 આવશે. કેટલો આવશે, 5. સરાસરી કેટલી આવી, ધોરણ 7 ના બાળકની સરાસરી કેટલી છે, એક એવરેજ 25 બાળકો સરાસરી કેટલી આવી, 5 રૂપિયા આવે છે. ધોરણ 6 ની વાત કરી નાખીએ તો શું મળે છે, તો કે કુલ ફાળો કેટલો થયો, 140 રૂપિયા. કુલ બાળકો કેટલા, 40, તો 14 ભાગ્યા કેટલા કરવાના, 4, 4 2 8, 4 તેરી 12, શું 4 5 20. મિત્રો શું જવાબ આવે છે, ઉડાડ્યા તો કે 3.5. ધોરણ 6 ના બાળકો છે, ધોરણ 6 ના બાળકો એ કુલ કેટલા, એવરેજ કેટલું આવે, તો 3.5 રૂપિયા આ સરાસરી છે. મિત્રો ધોરણ 6 ના બાળકોના જે ફાળો એકઠો કર્યો તો 3.5 સરાસરી આવે. ધોરણ 7 ના બાળકો એ 5 રૂપિયા. તો પ્રશ્ન થાય કયા ધોરણના બાળકો એ ફાળો વધુ એકઠો કર્યો, તો 7. તો સરાસરી કેટલો વધુ એકઠો કર્યો, તો એ સરાસરી કેટલો વધુ એ કહેવાય, તો ધોરણ 6 ના 7 ના સરાસરી અને ધોરણ 6 ની સરાસરી બાદ કરવાની છે. અહીં 5 માંથી કેટલા બાદ કરવાના આપણે, 5 માંથી 3.5. મિત્રો અહીંયા પોઈન્ટ વાળો શું પૂછવાનો છે, બાદ બાકી કરવાની છે. પોઈન્ટ હોય તો લીટી કરી દીધી, 10 માંથી 5 જે 5, 4 માંથી 3 જે તો 1, એનો મતલબ આવશે ધોરણ 7 ના બાળકોએ 1.5 સરાસરી ફાળો વધુ એકઠો કર્યો છે. 1.5 સરાસરી જે ફાળો છે એ વધુ ધોરણ 7 ના બાળકોએ કર્યો છે. મિત્રો આવા જ દાખલા કંઈક પૂછાય તો મૂંઝાવું નહીં, વિડીયોને 2-3 વખત રિપીટ કરશું તો આપણને આવા દાખલા સમજાઈ જશે, અને વધારે મહાવરો કરશું તો જ આ ગણિત છે એ આપણને સરળતાથી યાદ રહેશે. માટે તમને નમ્ર વિનંતી છે, વધુ પ્રેક્ટિસ માટે તમારી બુક છે એમાંથી દાખલા કરો, અને એના આધારે આવા જે દાખલા હશે એ તમને ઝડપથી આવડી જશે. જો એક પણ દાખલો ન આવડે તો હું તમારી સાથે છું. મારા જે વોટ્સઅપ નંબર છે એના પર તમે મને ફોટો પાડીને મોકલી શકો, જેથી કરીને હું તમને શક્ય હોય એટલી હેલ્પ કરી શકું. તો મિત્રો હવે વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું. થેન્ક યુ, આભાર.